નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 18 જોઈએ છે. પાર્ટ 18 ચેપ્ટર નંબર 1 ચાલે છે ગણ. એમાં જો સ્વાધ્યાય 1.4 સુધી આપણે ગયા પીરિયડમાં પૂરું કર્યું, બરાબર. હવે જો સ્વાધ્યાય 1.5, આખું 1.5 જે છે એ પૂરક ગણ પર આધારિત છે. પૂરક ગણ, પૂરક ગણ એટલે એડેસ થયો, એનો પૂરક ગણ શું થાય? એનો પૂરક ગણ એડેસ થાય. અને એડેસ નું સૂત્ર શું હતું? એડેસ બરાબર યુ માઇનસ એ. વ્યાખ્યા શું હતી? યુ માં હોય પણ એ માં ના હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ નો પૂરક ગણ કહે છે. યુ માં હોય પણ એ માં ના હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ નો પૂરક ગણ કહે છે. એટલે ડેશ હોય તો શેમાંથી બાદ કરવાનું ધ્યાન રાખજો. ડેશ હોય, કોઈ પણ ગણ આપેલો હોય અને આખાનો ડેશ હોય તો યુ માંથી બાદ કરવાનું ધ્યાન રાખજો. પૂરક ગણની વ્યાખ્યા શું છે? સાર્વત્રિક ગણ યુ માં હોય પણ એ માં ના હોય, એટલે ડેશ હોય તો એ ગણને તમારે યુ માંથી બાદ કરવાનું. ઓકે, ચલો દાખલો નંબર 1 જોઈએ. સ્વાધ્યાય 1.5, જો સાર્વત્રિક ગણ યુ આપેલો છે, એ બી અને સી આપેલા છે, નીચેના ગણ શોધો. એમાં પહેલો દાખલો, ચલો ઈડેસ શોધવાના છે. ઈડેસ એટલે એનો પૂરક ગણ ને, તો ઈડેસ નું સૂત્ર શું થાય? યુ માઇનસ એ. ચલો યુ કેટલા આપેલા છે? 1 થી 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 યુ આપેલા છે 1 થી 9. માઇનસ, ચલો એ કેટલા? યુ માઇનસ એ, એ કેટલા? 1, 2, 3, 4. ઓકે, ડેશ હોય તો ધ્યાન રાખજો યુ માંથી બાદ કરવાનો. હવે તફાવત ગણાઈ ગયો. ચલો માઇનસ ની વ્યાખ્યા ખબર છે, સરખા સરખા ઉડાઈ દો. 1, 2, 3, 4 ગયા અને પહેલામાં જે વધ્યું એ જવાબ. પહેલામાં શું વધ્યું? 5, 6, 7, 8, 9 જવાબ. 5, 6, 7, 8, 9 આ જવાબ આવી ગયો, બરાબર. સાર્વત્રિક ગણ યુ માં હોય, યુ માં હોય પણ એ માં ના હોય, એટલે એ સિવાયના શેમાંથી લેવાના? યુ માં. તો 1, 2, 3, 4 જતા રહે તો યુ માં બાકી કયા વધ્યા? 5, 6, 7, 8, 9. એટલે ડેશ હોય તો ધ્યાન રાખજો, ડેશ હોય તો કોઈ પણ નો ડેશ હોય તો એને યુ માંથી બાદ કરવાનું, બરાબર. આ પૂરક ક્રિયાની વ્યાખ્યા છે. ચલો બી ડેશ એટલે શું થાય? યુ માઇનસ બી. ચલો યુ કેટલા આપેલા છે? યુ બરાબર 1, 2, 3, પેલા યુ લખો, 4, 5, 6, 7, 8, 9 માઇનસ. ચલો બી કેટલા છે? બી બરાબર 2, 4, 6, 8. ઓકે, બી બરાબર 2, 4, 6, 8. હવે સરખા સરખા ઉડી જાય, 2, 4, 6, 8 ગયા. તો પહેલામાં જે વધ્યું એ જવાબ. પહેલામાં શું વધ્યું? અયુગમાં વધ્યા 1, 3, 5, 7, 9 બરાબર. 1, 3, 5, 7, 9 આ તમારું શું આવી ગયું? બીડેસ. ઓકે, ચલો હવે શું શોધવાનું છે? એ યોગ સી આખાનો ડેશ. હવે એ યોગ સી આખાનો ડેશ શોધવો હોય, એ યોગ સી આખાનો ડેશ શોધવો હોય તો સૂત્ર શું બનશે? આખાનો ડેશ હોય શેમાંથી બાદ થાય? યુ માઇનસ શું થાય? એ યોગ સી. આ ધ્યાન રાખજો, ડેશ હોય તો એ ગણને યુ માંથી બાદ કરો. યુ માઇનસ શું થયું? એ યોગ સી. તો પહેલા એ યોગ સી શોધવા પડે. ચલો પહેલા એ યોગ સી શોધી નાખો, બરાબર. ચલો એ યોગ સી શું થશે? એ અને સી નો યોગ ગણ, એ અને સી નો યોગ ગણ એ કેટલા છે? 1, 2, 3, 4 યોગ. ચલો સી કેટલા? 3, 4, 5, 6. તો બંને નો યોગ ગણ કેટલો? 1, 2, 3, 4 1, 2, 3, 4, 5, 6 ડાયરેક્ટ જો એ અને સી બંને નો યોગ ગણ કરો તો 1, 2, 3, 4, 5, 6 આવી ગયો. હવે તમારે શોધવાનું શું છે, બરાબર? આ શોધવું હોય તો પહેલા આ શોધવું પડે.
ચલો હવે સૂત્ર મૂકું છું a યોગ c આકારણ s નું સૂત્ર શું થાય u માઈનસ a યોગ c ક્લિયર u કેટલા છે 1 થી 9 1 2 3 4 5 6 7 8 9 u થયા અને a યોગ c કેટલા આયા ચલો a યોગ c 1 થી 6 1 2 3 4 5 6 બરાબર તો હવે પહેલા જો પહેલા આ શોધવું હોય તો પહેલા a યોગ c શોધો a યોગ c શોધ્યા પહેલાનું સૂત્ર શું થાય આકાનો ડેશ હોય સેમાંથી બાદ થાય u માઈનસ a યોગ c પહેલા a યોગ c શોધ્યા હવે આનું સૂત્ર મૂક્યું u કેટલા 1 થી 9 અને a યોગ c કેટલા આયા a યોગ c 1 થી 6 સરખા સરખા ઉડાવો એટલે 1 થી 6 જતા રહ્યા और पहला में जी वजू ये जवाब पहला में शू बच से 7 8 9 तो जवाब कितलो आयो 7 8 અને 9 આ જવાબ ક્લિયર બરાબર ઓકે એટલે આનો જવાબ આવ્યો ચલો હવે a યોગ b આખાનો ડેશ શોધવો છે તો a યોગ b આખાના ડેશ નું સૂત્ર શું બને આખાનો ડેશ હોય સેમાંથી બાદ થાય u માં સૂત્ર કયું u - a યોગ b થાય તો પહેલા a યોગ b શોધી નાખીએ ચલો પહેલા a યોગ b શોધીએ ચલો a કેટલા છે a બરાબર 1 2 3 4 1 2 3 4 યોગ ચલો b કેટલા છે 2 4 6 8 આપણને યોગ ગણ કેટલો 1 2 3 4 બંનેનો યોગ ગણ એટલે બધું 1 2 3 4 અને 6 8 આવી ગયા હવે શું શોધવાનું છે તમારે એનો ડેશ શોધવાનો છે કોનો ડેશ a યોગ b આખાનો ડેશ હવે આખાના ડેશ નું સૂત્ર શું બનશે u માઈનસ a યોગ b ક્લિયર આખાના ડેશ નું સૂત્ર u માંથી બાદ કરો ચલો u કેટલા 1 થી 9 1 2 3 4 5 6 પછી 7 8 9 આ u થયો માઈનસ માઈનસ ચલો a યોગ b કેટલા આયા a યોગ b 1 2 3 4 6 8 તો આનો જવાબ કેટલો આવશે સરખા સરખા ઉડાવો ચલો u બરાબર 1 થી 9 છે એમાંથી a યોગ b બાદ કરો a યોગ b કેટલા 1 2 3 4 1 2 3 4 ગયા ચલો પછી 6 અને 8 ગયા હવે પહેલામાં શું વધ્યું 5 7 અને 9 જવાબ આનો જવાબ આવશે 5 7 અને 9 ક્લિયર ચલો એના પછી e ડેશ આનો ડેશ આપણે આ ગુણધર્મ લખાયો તો તમે દ્વિપૂરક ક્રિયા કહેવાય બે વાર પૂરક ક્રિયા લો તો એ ડેશ શોધેલા છે આર્યા જો એ ડેશ આયા કે નહીં આ એ ડેશ હવે ફરી આનો ડેશ લો તો આનો ડેશ શું થશે એ પોતે આનો ડેશ લો તો આનો ડેશ સેમાંથી લેવાનો કરી યુ માંથી આના સિવાયના કયા વધ્યા 1 2 3 4 તો આપણને ખબર છે કે એ ડેશ નું ડેશ બરાબર શું થાય એ બે વાર પૂરક ક્રિયા લો આ ગુણધર્મ છે દ્વિપૂરક ક્રિયાનો ગુણધર્મ બે વાર પૂરક ક્રિયા લો તો એ પોતે થાય તો એ ડેશ નો ડેશ બરાબર એ આજે રજા છે એનો પૂરક ગણ લો આજે રજા નથી ફરી એનો પૂરક ગણ લો આજે રજા છે એ પોતે આવે તો એ ડેશ નો ડેશ બરાબર એ અને એ કેટલા આપેલા છે 1 2 3 અને 4 ક્લિયર ચલો અહીંયા શું શોધવાનું છે પહેલા b - c શોધો ચલો b - c નો ડેશ તો પહેલા b કેટલા છે જો તો b બરાબર 2 4 6 8 માઈનસ c કેટલા છે 3 4 5 6 3 4 5 6 પહેલા b - c શોધો પછી એનો ડેશ લઈશું b બરાબર કેટલા છે b બરાબર 2 4 6 8 અને c કેટલા છે 3 4 5 6 આ બંને વચ્ચે શું છે માઈનસ તો સરખા સરખા ઉડાવો સમાન કોણ છે 4 અને 6 ગયા અને પહેલામાં જે વધ્યું એ જાઓ પહેલામાં શું વધ્યું 2 અને 8 2 અને 8 હવે આનો ડેસ
सी आखानो एस आखानो एस वच्चे मारी बात थाय यू माथी तो यू माइनस शू थयुं बी माइनस सी पूरा क्रिया नी व्याख्या आखानो होल्ड एस होय तो एने यू माथी बात करो यू माइनस बी माइनस सी चलो यू कितला 1 2 3 4 5 6 7 8 9 1 થી 9 છે યુ માઈનસ બી માઈનસ સી કેટલા આયા 2 અને 8 ઓકે જો પહેલા યુ લખ્યા યુ બરાબર 1 થી 9 છે બી માઈનસ સી કેટલા આયા 2 અને 8 આ વચ્ચે માઈનસ નો નિયમ સમાન સમાન ઉડાઈ દો 2 અને 8 ગયા બરાબર પહેલા માં જે વધ્યું જો પહેલા માં શું વધ્યું 1 3 4 5 6 7 1 3 4 5 6 7 અને 9 આ જવાબ તમારો ઓકે એટલે આ પૂરક ગણની વ્યાખ્યા છે અહીંયા અંદર ગમે તે વિધેય હોય આખાનો ડેશ હશે માંથી બાદ કરવાનો યુ માંથી અહીંયા ધારો કે a માઈનસ b આખાનો ડેશ હોય સૂત્ર શું બનશે u માઈનસ a માઈનસ b આ બાજુ માઈનસ અંદર ના ગુણતા ના ગણાય આ ગણ ક્રિયા છે સરવાળો બાદબાકી નથી આ એટલે પહેલા u આપેલો છે a માઈનસ b શોધીને અને u માંથી શું કરી લેવાના બાદ કે એટલે આ તમારો પહેલો દાખલો થયો સ્વાધ્યાય 1.5 નો પહેલો દાખલો ક્લિયર બરાબર આ ધ્યાન રાખજો દ્વિપૂરક ક્રિયા એટલે a ડેશ નો ડેશ શું થાય a ए डैश नो डैश ए थसे ओके बराबर चलो याना पची दाखलो नंबर बी जो जोइए एम अभी पूरक गण सोधवानो छे आखू स्वाध्याय पूरक गण पर आधारित छे यू बराबर शू आपेलु छे ए बी सी डी ई एफ जी एच સુધી આપેલા છે તો નીચેના ગણના પૂરક ગણ શોધો એ આપેલું છે તો એનો પૂરક ગણ શું થાય એડેસ એડેસ નું સૂત્ર શું થાય u - a ચલો u કેટલા આપેલા છે a b c d e f g h h સુધી છે માઈનસ a કેટલા a બરાબર a b c આનો દરેક ના પૂરક ગણ શોધવાના છે એડેસ નું સૂત્ર શું થાય એડેસ બરાબર u - a ચલો u કેટલા આપેલા છે a b c d e f g h સુધી માઈનસ a કેટલા a b c આ સરખા સરખા ઉડાઈ દો ચલો a b c ગયા હવે પહેલામાં જે વધ્યું એ જવાબ તો પહેલામાં શું વધ્યું d e f g h તો આનો જવાબ શું આવ્યો d e f g h બરાબર d e f g h આ પૂરક ગણ એડે સાઈ ગયો ચલો હવે આનો પૂરક ગણ શોધવાનો છે b નો પૂરક ગણ શું થાય b ડેશ b ડેશ નું સૂત્ર શું થશે u - b ચલો u કેટલા આપેલા છે u બરાબર a b c d e f g h h સુધી છે માઈનસ ચલો ગણ b કેટલો છે b બરાબર આ આપેલું છે જો b e f g બરાબર u એટલે a થી h સુધી માઈનસ b કેટલા આપેલા છે d e f g તો સરખા સરખા ઉડાવો તો d e f g ગયા બરાબર પહેલામાં જે વધ્યું એ જવાબ આ પહેલામાં શું વધ્યું પહેલામાં વધશે a b c અને h આ જવાબ a b c અને h ઓકે ચલો આનો પૂરક ગણ એટલે c ડેશ નું સૂત્ર શું થશે u - c ચલો u કેટલા a b c d e f g h h સુધી છે માઈનસ c કેટલા c બરાબર શું છે a c e g બરાબર હવે સરખા સરખા ઉડાવો તો a c e g ગયા તો વધ્યું શું પહેલામાં જે વધ્યું એ જવાબ તો પહેલામાં શું વધ્યું b વધશે d વધશે f વધ્યા h વધ્યા ઓકે બરાબર ચલો
गण डी नो पूरक गण शू थाय डी डेश, डी डेश नु सूत्र शू थशे यु माइनस टी। चलो यु केटलो आपेलो छे सार्वत्रिक गण ए बी सी डी ई एफ जी एच एच सुधी आपेलो छे ए बी सी डी ई एफ जी एच माइनस डी केटला छे डी मां कया घटक छे एफ जी H A F G H A बराबर F G H A तो सरखा सरखा उड़ाओ शू वध्या जो F गया पछी G गया F गया G गया H गया अने E गया अब पहला मां शू वध्यु B C D E F G H गया अने E गया तो पहला मां G वध्यु जो पहला मां शू वध्यु B C D અને E બરાબર B C D અને E એટલે આ બધા ધ્યાન રાખજો પૂરક ગણ પર આધારિત દાખલા થયા આ ગણ આપેલા છે એનો પૂરક ગણ E ડેશ શોધ્યો B ડેશ શોધ્યો C ડેશ શોધ્યો અને D ડેશ શોધ્યો ઓકે એટલે આ તમારો બીજો દાખલો થયો સ્વાધ્યાય 1.5 નો બીજો દાખલો એટલે પહેલો અને બીજો દાખલો આપણે જોયો સ્વાધ્યાય 1.5 નો દાખલો નંબર જો 4 જોઈએ 1.5 નો ચોથો દાખલો ગયા પીરિયડમાં જો આપણે પહેલો અને બીજો દાખલો જોયો છે હવે ચોથો જોવો તો u બરાબર શું આપેલું છે u માં 1 થી 9 ઘટકો આપેલા છે ગણ a બરાબર 2 4 6 8 આપેલા છે ગણ b બરાબર 2 3 5 7 આપેલા છે તો આ બે પરિણામો ચકાસવાના છે a u b આખા નો ડેશ બરાબર e ડેશ છેદ b ડેશ અને a છેદ b આખા નો ડેશ બરાબર a e ડેશ u b ડેશ ચકાસો આ બે પરિણામો ચકાસવાના છે તો આ બે પરિણામો શું છે તમને ધારો કે આ બે ના આપેલા હોય ને એમ પૂછે u આપેલો હોય a આપેલો હોય b આપેલો હોય અને તમને એમ કે દમોરગનના નિયમો ચકાસો તો આ જે બંને છે એ દમોરગનના નિયમો છે આપણે જ્યારે થિયરી ચલાવી હતી એ વખતે દમોરગનના નિયમો મેં તમને યાદ રાખવા કીધું હતું આ તો એને કીધું છે કે આ બે પરિણામ ચકાસો અને જો ના કે તો તમને એ બી આપેલા હોય અને તમને આ કે દમોરગનના નિયમો ચકાસો તો દમોરગનના નિયમો બંને યાદ હોવા જોઈએ દમોરગનના નિયમ શું છે જો a u b આખાનો હોલ ડેશ તો અંદર ડેશ આપો બંનેની ઉપર ડેશ તો u નું શું થાય છે e ડેશ છેદ b ડેશ u નું છેદ થઈ ગયું આંથી ઊંધો a છેદ b આખાનો ડેશ હોય ચલો બંનેની ઉપર ડેશ ગયા અને આ છેદ નું શું થઈ જાય યોગ થયું આ દમોરગનના નિયમો છે આ બંને નિયમો યાદ રાખવાના ધ્યાન રાખજો તમને ખાલી u a અને b આપેલા હોય ને એમ કે દમોરગનના નિયમો ચકાસો તો આ બે નિયમો તમને યાદ હોવા જોઈએ આ ધ્યાન રાખજો આ બે નિયમો તમને યાદ હોવા જોઈએ એટલે બે નિયમો લખી દેવાના પછી એની ચકાસણી કરીએ ચલો પહેલો નિયમ કયો છે a u b આખાનો ડેશ બરાબર e ડેશ છેદ b ડેશ ચલો પહેલા નિયમની ચકાસણી કરીએ તો LHS બરાબર શું બતાવવાનું RHS હવે ચકાસો એટલે LHS બરાબર RHS આમાં સાબિત થાય જ કેમ કારણ કે આ નિયમ છે બરાબર ચલો હવે આ સાબિત કરવું હોય તો પહેલા શું શોધું પહેલા a u b શોધો પછી એનો પૂરક ગણ લેવાનો ચલો પહેલા a u b શોધીએ ચલો a u b ડાયરેક્ટ આઉટ તો ડાયરેક્ટ લખી દેવાનું એ કેટલા છે 2 4 6 8 યોગ b કેટલા છે b બરાબર 2 3 5 7 તૈયાર બરાબર a કેટલા છે 2 4 6 8 અને d કેટલા છે 2 3 5 7 તો a u b શું થાય 2 3 4 5 6 7 8 જો 2 3 4 5 6 7 8 a u b આવી ગયો હવે તમારે LHS લેવાનું બરાબર પહેલા a u b શોધ્યા હવે LHS શું છે તો LHS એટલે a u b આખાનો ડેશ
બરાબર એ યુ બી આખાનો ડેશ પહેલા એ યુ બી સુધી નાખવાનું સુધ્યો હવે એ યુ બી આખાનો ડેશ શેમાંથી બાદ થાય યુ માંથી સૂત્ર કયું યુ માઈનસ એ યોગ બી ચલો યુ કેટલા છે યુ બરાબર 1 થી 9 1 2 3 4 5 6 7 8 9 1 થી 9 માઈનસ ચલો એ યુ બી કેટલા આયા 2 3 4 5 6 7 8 આયા ઓકે જો પહેલા એ યુ બી સુધ્યા હવે એલએચએસ લઈએ તો એલએચએસ શું છે એ યુ બી આખાનો ડેશ હવે આખાનો ડેશ શેમાંથી બાદ થાય યુ માંથી યુ કેટલા છે 1 થી 9 અને એ યુ બી કેટલા આયા 2 3 4 5 6 7 8 તો સરખા સરખા ઉડાઈ દો તો 2 થી લઈને 8 સુધી ઉડી જશે જો 2 થી લઈ અને 8 સુધી ઉડી ગયા હવે પહેલામાં શું વધ્યું 1 અને 9 બરાબર 1 અને 9 આ કોનો જવાબ આવ્યો એલએચએસ નો આવી ગયો આને નંબર 1 આપી દો આ એલએચએસ આવી ગયું હવે આરએચએસ ની ગણતરી કરવી હોય તો શું શોધવું પડે એ ડેશ અને બી ડેશ શોધો બંને નું શું લેવાનું છેદ ગણ ચલો પહેલા એ ડેશ શોધી અત્યારે આરએચએસ ના લેતા ચલો એ ડેશ એટલે યુ માઈનસ એ ચલો યુ કેટલા છે યુ બરાબર 1 થી 9 1 2 3 4 5 6 7 8 9 આ યુ થયા માઈનસ એ કેટલા છે એ બરાબર 2 4 6 8 તો 2 4 6 8 સિવાયના કયા વધ્યા 2 4 6 8 એના સિવાયના એમાં કયા વધ્યા 1 3 5 7 9 આઈ ડેશ આવ્યો 1 3 5 7 9 ટૂંકમાં ઈ ડેશ એટલે એ સિવાયના શેમાંથી લેવાના યુમાંથી ડાયરેક્ટ અક્ષર ચાલશે જો 2 4 6 8 સિવાયના યુમાં કયા વધ્યા 1 3 5 7 9 એટલે સાહી ગયો ચલો હવે શું શોધું બી ડેશ એટલે શું થાય યુ માઇનસ બી ચલો યુમાં કેટલા ઘટક છે 1 2 3 4 5 6 7 8 9 આ યુ થઈ ગયો ચલો માઇનસ બી માં કેટલા ઘટક છે 2 3 5 7 બરાબર ચલો 2 3 5 7 ગયા 2 3 5 7 ગયા બરાબર સરખા સરખા ઉડાવો પહેલામાં જે વધ્યું એ જવાબ પહેલામાં શું વધ્યું 1 4 6 7 6 8 9 1 4 1 4 6 8 9 આ શું આવી ગયું એડેસ અને બીડેસ આવી ગયા હવે આરએચએસ લેવાની આરએચએસ શું છે તમે લખવાનું કે આરએચએસ બરાબર ઈડેસ છે બીડેસ ઓકે ઈડેસ છે બીડેસ ચલો ઈડેસ કેટલા ઈડેસ બરાબર 1 3 5 7 9 અને છે આ ઈડેસ લખ્યા જો 1 3 5 7 9 અને બીડેસ કેટલા 1 4 6 8 9 ચલો આ બંને નો છેદગણ કેટલો બંને માં સરખું શું 1 અને 9 1 અને 9 આ 1 અને 9 આ પરિણામ નંબર 2 એટલે જો પહેલા શું શોધવાનું આ પહેલો પરિણામ સાબિત કરીએ જે આ રહ્યો આ દમનગણનો પહેલો નિયમ ચકાસીએ પહેલા એ યોગ બી શોધો પછી એનો શું લેવાનો ડેશ એટલે આ એલએચએસ આવ્યો એટલે એલએચએસ શું છે એ યુ બી આખાનો ડેશ શોધ્યો યુ માંથી બાદ કર્યો આ નંબર 1 આપ્યો હવે આરએચએસ માટે પહેલા શું શોધવું પડે એ ડેશ શોધી નાખીએ બી ડેશ શોધી નાખીએ અને બંને વચ્ચે શું મૂકી દઉં છે તો આ ડેશ છે બી ડેશ કેટલા આયા 1 9 આયા અને એલએચએસ કેટલું આવ્યું 1 9 તો 1 અને 2 પરથી એલએચએસ બરાબર શું આવી ગયું આરએચએસ બરાબર માટે લખી દઉં કે સમીકરણ 1 અને 1 અને 2 પરથી LHS બરાબર RHS એટલે આ રીતના તમારું આ પહેલું પરિણામ સાબિત થયું LHS બરાબર RHS ક્લિયર બરાબર આ રીતના સાબિત કરવાનું ધ્યાન રાખજો પહેલું પરિણામ સાબિત થઈ ગયું આ દમનગણનો પહેલો નિયમ સાબિત થયો ચલો હવે દમનગણનો બીજો નિયમ નંબર 2
ચાલો બીજો નિયમ કયો છે બીજો નિયમ એ છે બી આખાનો ડેશ બરાબર શું સાબિત કરવાનું એ ડેશ યોગ બી ડેશ આ બીજો નિયમ સાબિત કરીએ તો પહેલા શું શોધવું પડશે એ છે બી શોધવા પડે પછી એલએચએસ લઈએ ચલો એ છે બી બોલો એ અને બી બંનેમાં સરખું શું એ એટલે કેટલા 2 4 6 8 બી માં કેટલા 2 3 5 7 તો એ છે બી કેટલા આયા 2 ખાલી 2 આવશે ખાલી 2 જ આવશે આ બંનેમાં સરખું 2 છે ઘટક 2 છે જો 3 5 7 આમાં નથી તો એ છે બી કેટલા આયા 2 આયા હવે એલએચએસ લઈએ તો એલએચએસ શું છે એ છે બી આખાનો ડેશ હવે આખાનો ડેશ એટલે શેમાંથી બાદ થાય U minus A छेद B U कितना U बराबर 1 थी 9 1 2 3 4 5 6 7 8 9 और minus A छेद B कितना आया A छेद B बराबर 2 जो A અને B બંને માં સરખું શું છે A અને B બંને માં સરખું એક જ ઘટક છે મે ડાયરેક્ટ લખ્યું A છેદ B બરાબર 2 હવે એલએચએસ શોધવું હોય આ એલએચએસ બીજું પરિણામ જોઈએ છે જો આ બીજું પરિણામ સાબિત કરીએ છીએ એટલે પહેલા જો એ છેદ બી શોધ્યા એ છેદ બી હવે એનો શું લઉં પૂરક ગણ એટલે શેમાંથી બાદ કરો યુ માંથી હવે સરખા સરખા ઉડાઈ લો પહેલા માં જે વધ્યું જવાબ તો અહીંયાથી જો સરખું એક જ છે એક જ ઘટક બે ઉડી ગયો હવે પહેલા માં શું વધ્યું એ તમારો જવાબ પહેલા માં શું વધશે 1 3 4 5 6 7 8 9 અને નંબર 1 આપી દો આ તમારું એલએચએસ આવી આ એલએચએસ નો જવાબ આવ્યો બરાબર હવે આરએચએસ માટે શું શોધવું પડશે આરએચએસ શું છે એ ડેશ યોગ બી ડેશ તો પહેલા એ ડેશ શોધવા પડે એ ડેશ શોધેલા છે જો એ ડેશ અને બી ડેશ શોધેલા છે એટલે ડાયરેક્ટ આરએચએસ લઈએ તો આરએચએસ બરાબર શું છે આરએચએસ બરાબર એ ડેશ યોગ બીડેસ ઈડેસ અને બીડેસ શોધેલા છે અહીંયા ચલો ઈડેસ કેટલા છે ઈડેસ બરાબર જો આ શોધેલા છે ઈડેસ બરાબર 1 3 5 7 9 1 3 5 7 9 યો ચલો બીડેસ કેટલા છે બીડેસ બરાબર 1 4 1 4 6 8 9 તો આ બંનેનો યોગગણ કેટલો આવશે બંનેનો યોગગણ 1 3 4 5 6 7 8 9 નંબર 2 હવે જો તો એલએચએસ અને આરએચએસ બંને જવાબ સમાન છે હા માટે 1 અને 2 પરથી એલએચએસ બરાબર શું આવી ગયું આરએચએસ એટલે સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી એલએચએસ બરાબર આરએચએસ ક્લિયર થઈ ગયું સાબિત બરાબર એટલે અહીંયા ધ્યાન રાખજો તમને આ ગુણધર્મ ના આપેલો હોય ધારો કે આ નથી આપેલો અને તમને એમ કે ધમુર્ગનના નિયમો ચકાસો તો આ નિયમો યાદ હોવા જોઈએ ધ્યાન રાખજો આ બરાબર બે ગુણમાં પૂછે યુ આપેલો હોય એ આપેલો હોય બી આપેલો હોય તો ધમુર્ગનના નિયમો ચકાસો તો આ ધમુર્ગનના બે નિયમો મોડે હોવા જોઈએ ક્લિયર એ યુ બી નો હોલ ડેશ બરાબર એ ડેશ છે બી ડેશ યુનું શું થઈ ગયું છે છેદનું શું થાય યો બાર નો ડેશ હોય તો બંદર માં બંનેને ડેશ આપો તો છેદ નો યોગ થાય યોગ નું છેદ થાય બરાબર આ શોધવું હોય તો પહેલા એલએચએસ લો એલએચએસ શોધવા માટે પહેલા એ યોગ બી શોધ્યા પછી એલએચએસ શું છે એ યોગ બી આખાનો ડેશ શોધી નાખ્યો પછી આરએચએસ એટલે એરએસ છેદ બી ડેશ આ બંનેના જવાબ કેવા બતાવવાના સમાન 1 અને 2 પરથી એલએચએસ બરાબર આરએચએસ ચલો બીજું પરિણામ માટે એ છેદ બી શોધ્યા હવે એનો ડેશ લો તો એ છેદ બી એટલે 2 ને હવે એ છેદ બી માં 2 આવે તો એનો ડેશ શું થાય એનો ડેશ એટલે યુ માંથી બાદ કરો તો 2 સિવાયના યુ માં કયા વધશે 1 3 4 5 6 7 8 9 ડાયરેક્ટ ડાયરેક્ટ શું તો બી ચાલશે ક્લિયર એટલે આ તમારો ચોથો દાખલો થયો આ ધ્યાન રાખજો ધમુર્ગનના નિયમો ચકાસો એમ કેસે એટલે આ નહીં આપેલું હોય એટલે ધમુર્ગનના નિયમો યાદ હોવા જોઈએ આ બે પરિણામ લખી અને સાબિત કરી દેવાના આ રીતના ચલો દાખલો નંબર 7 જોઈએ જો નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યા પૂરો આ ખાલી જગ્યા પૂરવાની છે ચલો
ખાલી જગ્યામાં ઈગવેન આકૃતિ દોરીએ એટલે ખબર પડે બરાબર આ વેન આકૃતિ આ સાર્વત્રિક ગણ યુ થયો ચલો આ ગણ એ થયો અને એના સિવાયનો બહારનો ભાગ કયો થાય એ ડેસ થયો આ ગણ એ થયો અને એના સિવાયનો બહારનો ભાગ એ ડેસ થાય હવે આ બંનેમાં સરખું શું કશું નહીં આ એનો પૂરક ગણ છે તો બંનેનો છેદગણ એટલે બંનેમાં સરખું શું છેદગણ શું થાય પાઈ થાય અને બંનેનો યોગ કરવા કે તો યોગ કરવા કે તો આ ભાગ આવે ના ભાગ આવે યોગ કરવા કે જવાબ શું આવશે યુ આવશે બરાબર ચલો એ યોગ એ ડેસ તો એ અને એ ડેસ આ ભાગ એ અને બહારનો ભાગ શું થયો એ ડેસ બંનેનો યોગ ગણ કરો તો આખી વેન આકૃતિ બની આખી વેન આકૃતિ એટલે શું થઈ ગયું U એટલે A U એ ડેસ શું થાય U ઓકે ચલો એના પછી ફાઈ નો ડેસ યોગ એ હવે ફાઈ નો ડેસ એટલે કશું જ નહીં એનો ડેસ શું થાય U ફાઈ નો ડેસ આપણે ગુણધર્મમાં લખાયા છે ફાઈ નો ડેસ એટલે શું થયો U યોગ A ચલો U યોગ A તો યોગમાં જે મોટું હોય આવે તો આ બંનેમાં મોટું કોણ U ક્લિયર આનો જવાબ U આવ્યો યાદ રાખજો ફાઈ નો ડેશ ફાઈ એટલે કશું જ નહીં એનો ડેશ કરો એટલે બધું જ આ બધું જ એનો ડેશ એટલે કશું જ નહીં ઓકે તો ફાઈ નો ડેશ શું થયો યુ યુ યોગે તો આ બંનેનો યોગ ગણ શું થાય યોગમાં જે મોટું હોય આ બંને મોટું કોણ યુ ચલો એ છેદ એ ડેશ તો આ એ અને એ ડેશ બંનેમાં સરખું છે કે શું તો બંનેનો છેદ ગણ શું થાય ફાઈ થાય બંનેનો છેદ ગણ ફાઈ થશે ઓકે ચલો એના પછી ચોથો જોઈએ યુ ડેશ તો બધું જ એનો ડેશ શું થાય કશું જ નહીં તો ફાઈ યુ નો ડેશ શું થયો ફાઈ છેદ એ હવે છેદમાં જે નાનું હોય આવે આ બંને નાનું કોણ ફાઈ યોગમાં જે મોટું હોય આવે અને છેદમાં જે નાનું હોય આવે તો ફાઈ છેદ એ શું થાય ફાઈ તો આનો જવાબ આવશે ફાઈ એટલે પહેલી ખાલી જગ્યાનો જવાબ આવ્યો યુ ક્લિયર યુ બીજીનો જવાબ આવશે યુ ત્રીજીનો જવાબ આવ્યો ફાઈ અને ચોથી ખાલી જગ્યાનો જવાબ આવ્યો ફાઈ આ બધા એમસીક્યુ જો આપણે આગળ ભણાયા છે ક્લિયર એટલે આ તમારો સાતમો દાખલો થયો બરાબર સ્વાધ્યાય 1.5 નો દાખલો નંબર ચોથો જોયો અને સાતમો જોયો ક્લિયર ચલો સ્વાધ્યાય 1.5 નો પાંચમો દાખલો જોઈએ છે પાંચમો દાખલો નીચેના દરેક ગણ માટે વેન આકૃતિ દોરો ચલો વેન આકૃતિ દોરવાની છે ચાર પ્રશ્નો એને આપેલા છે દરેકની વેન આકૃતિ દોરો ઓકે ચલો દરેકની વેન આકૃતિ દોરવી હોય તો પહેલા એ યુ બી આખાનો ડેશ છે ને તો પહેલા એ યુ બી ની વેન આકૃતિ બનાવીએ એ યુ બી ની બરાબર પછી ડેશ જોઈએ ચલો એ યુ બી ની વેન આકૃતિ બનાવીએ આ ગણ એ આ ગણ બી ઓકે આ એ આ બી અને સાર્વત્રિક ગણ ઓકે હવે એ યોગ બી શું થાય તો એ યોગ બી એટલે અંદરનો આખો ભાગ થવાનો પહેલા એ યોગ બી ની આકૃતિ બનાવીએ ધ્યાન રાખજો આ કોની આકૃતિ થયા આ જે આકૃતિ બનાવી આપણે એ યોગ બી ની બનાવી ઓકે આ એ યોગ બી ની બનાવીએ હવે આનો ડેશ કરવાનો આનો ડેશ એટલે આ જે ભાગ મેં છાયાંકિત કર્યો છે દર્શાવ્યો છે એનો ડેશ એટલે આટલા ભાગ સિવાયનો ભાગ તમારે લેવાનો તો આના સિવાયનો ભાગ કયો આવશે બારનો ભાગ બરાબર તો બારનો ભાગ શું આવે એ યુ બી આખાનો ડેશ ફરી એકવાર ધ્યાન રાખજો મેં આ એ યુ બી ની આકૃતિ બનાવી તો હવે એ યુ બી આખાના ડેશની આકૃતિ શું થશે બરાબર આખાના ડેશની આકૃતિ બનાવીએ છીએ
ત્રિકોણ EUB. ચલો આ EUB ની આકૃતિ બની ગઈ. EUB ની આકૃતિ ખબર છે આપણે દોરેલી છે અંદરનો બધો ભાગ. હવે આનો ડેશ કરો તો આના સિવાયનો કયો ભાગ વધ્યો? જે બહારનો ભાગ વધ્યો ને આ ભાગ આ ભાગ આ ભાગ આ ભાગ આના સિવાયનો જે બહારનો ભાગ વધશે એ તમારો EUB આખાનો ડેશ થયો. આટલો ભાગ બરાબર આટલો ભાગ જે છે ધ્યાન રાખજો. આ જે ભાગ આવે ને બહારનો બહારનો બધો ભાગ એ આ ભાગ આ ભાગ શું થયો? આ EUB આખાના ડેશની આકૃતિ બની ગઈ. ક્લિયર બરાબર. આટલો ભાગ ના આંધી અપોઝિટ આ EUB ની આકૃતિ બનાવી એનો ડેશ કરો એટલે માત્ર બહારનો ભાગ આવશે. ક્લિયર ઓકે. એટલે આ તમારી પહેલી વેન આકૃતિ થઈ. ચલો એના પછી બીજી આકૃતિ બનાવીએ. ઈડેસ છે ઈડેસ અહીંયા ધ્યાન રાખજો. હવે આમાં ઈડેસ થી બનાવું છું ઈડેસ થી બનાવું છું પછી બંનેનો છેદગણ લઈ લઈશું બરાબર. ચલો આ ગણ એ થયો આ ગણ બી થયો બરાબર. આઈ આ બી આ સાર્વત્રિક કણીઓ. હવે ઈડેસ શું થાય? ઈડેસ ની આકૃતિ શું બનશે? ઈડેસ એટલે આ જે એ છે ને એના સિવાયનો બધો જ ભાગ એટલે આટલો ભાગ થયો. એ નહીં આવે ધ્યાન રાખજો. ગણ એના સિવાયનો બધો જ ભાગ થયો. આ ભાગ થયો બધો બરાબર. આ કોની આકૃતિ બનાવી આપણે? આ બનાવી એડેસ ની બરાબર. એ સિવાયનો એટલે આ ભાગ લેવાનો નથી. આના સિવાયનો ભાગ એડેસ આવ્યો. ચલો એ પ્રમાણે બી ડેસ ની બનાવીએ બરાબર. બી ડેસ ની ચલો બી ડેસ આકૃતિ શું થાય? બીડેસ એટલે આ ગણ સિવાયનો બારમો ભાગ બધો લેવાનો. બીડેસ ની આકૃતિ બનાવીએ છીએ બી ડેસ બરાબર. તો આના સિવાયનો બારમો ભાગ આ બધો થશે. બી લેવાન નહીં આટલો ભાગ થયો બરાબર. આટલો ભાગ બીડેસ નો ભર્યો. ચલો હવે ધ્યાન રાખો આ બંનેમાં સમાન શું? આ બંનેનો આપણે છેદગણ લેવાનો છે. હવે કોની આકૃતિ બનાવું છું? હવે બનાવું છું આપણે જે જોઈએ છીએ ને ઈડેસ છેદ બીડેસ ની. હવે ઈડેસ છેદ બીડેસ ની આકૃતિ બનાવો બરાબર. તો આ જે બે આકૃતિ દોરી એનો તમે છેદગણ લો. આ બે આકૃતિ દોરી તમે એનો છેદગણ લો તો ઈડેસ છેદ બીડેસ ની વેન આકૃતિ આવી જશે. આ એ બરાબર. ગણ એ ગણ બી આ સાર્વત્રિક ગણ યુ. ચલો આ બંનેમાં સરખો ભાગ કયો છે? આ ભાગ ના આવે આ ભાગ બી ના આવે. કારણ કે આ ભાગ આમાં છે પણ આમાં નથી. આ ભાગ અહીંયા છે પણ અહીંયા નથી. તો બંનેમાં સરખું શું આવશે? અંદરનો ભાગ નહીં આવે. જો અંદરનો ભાગ તો બંનેમાં નથી. આ ભાગ આમાં નથી આમાં છે તે ના આવે. આ ભાગ આમાં છે આમાં નથી તે એ ના આવે. તો બંનેમાં સરખો ભાગ કયો આવશે? બહારનો ભાગ જ આવે. આ ભાગ જે દોર્યો ને બહારનો ભાગ અંદરનો એક બી ભાગ ના આવે. કારણ કે અંદરનો જે ભાગ છે બંનેમાં સમાન નથી. તો આ બંનેનો છેદગણ આવશે બહારનો ભાગ બરાબર. આ બંનેનો છેદગણ આટલો આવ્યો. આ બંનેના છેદગણની આકૃતિ થઈ. ઓકે હા આટલો ભાગ. ઓકે બરાબર. તો હવે આ બે આકૃતિ સરખી થઈ તો બંને સમાન જ છે. જો બંને સમાન છે કયો નિયમ?
દમરગનનો નિયમ, તો દમરગનનો નિયમ જ છે જો a યોગ b આખાનો ડેશ બરાબર શું થાય a ડેશ છેદ b ડેશ થાય તો આ બંને આકૃતિ સમાન જ છે જો આકૃતિ પરથી ભી તમે નિયમ સમજી શકો કે a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ કહેવાય આ આકૃતિ અને આ આકૃતિ જો બંને આકૃતિ સરખી છે બરાબર એટલે આ નંબર 1 અને આ નંબર 2 બરાબર 1 અને 2 પરથી શું થઈ ગયું a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ ઓકે ક્લિયર આટલું આ બંને આકૃતિ સમાન છે અને ના ખબર પડે તો આની આકૃતિ આવડે કે નહીં તો આની જે આકૃતિ હશે એ જ આની હશે કેમ કારણ કે આના બરાબર આ થાય કે નહીં દમરગનનો નિયમ છે a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ આપણે લખ્યું છે ઓકે એટલે આ બંને સમાન થઈ ગયા આ બંને ગુણધર્મ છે એને ચલો એના પછી આની આકૃતિ બનાવીએ a છેદ b આખાનો ડેશ તો પહેલા a છેદ b ની આકૃતિ બનાવીએ એટલે એના ડેશ ની આવડી જાય બરાબર ચલો a છેદ b ની આકૃતિ બનાવીએ આ ગણ a આ ગણ b થઈ ગયો આ a આ b આ સાર્વત્રિક ગણ u હવે a છેદ b ની આકૃતિ શું થાય એ છે બી ની આકૃતિ ખબર છે આટલો ભાગ થયો આ વચ્ચેનો જે ભાગ છે આ એ શું આવ્યો એ છે બી બરાબર આટલા ભાગનો ડેશ લેવાનો તો આના સિવાયનો બધો ભાગ લેવાનો બહારનો ઓકે ચલો આ એ છે બી આયા હવે હું એ છે બી આખાના ડેશ ની આકૃતિ બનાવું બરાબર એ છે બી આખાનો ડેશ આખાનો પૂરકનો ઓકે ચલો આ ગણ એ થયો આ ગણ બી થયો બરાબર ગણ એ અને ગણ બી ના સાર્વત્રિક ગણ યુ હવે એ છેદ બી થયો આટલો ભાગ હવે એનો ડેશ કરો તો આ ભાગ સિવાયનો બાકી કયો ભાગ બચ્યો તો આ ભાગ સિવાયનો બાકીનો બધો ભાગ લખવાનો બહારનો બધો જો બધો ખાલી છેદ ગણ નહીં આવે બરાબર છેદ ગણ નહીં આવે વચ્ચેનો ભાગ નહીં આવે ખાલી ઓકે ક્લિયર આપોની આકૃતિ થઈ ખાલી આ ભાગ લેવાનો નથી જો a છેદ b આટલો આવ્યો આ ભાગ જે છે a છેદ b એનો ડેશ કરો આના સિવાયનો બહારનો ભાગ આટલો આવ્યો આ અંદરનો ભાગ ખાલી આવશે નહીં તો આ એ છે બી આખાના ડેશ ની મેન આકૃતિ થઈ ગઈ ઓકે બરાબર આને નંબર 3 આપી દો ચલો હવે આની આકૃતિ બનાવીએ તો પહેલા એ ડેશ ની બનાવો એ ડેશ પછી બી ડેશ ની બનાવીએ બરાબર ચલો આ ગણ એ આ ગણ બી બરાબર ગણ એ ગણ બી આ સાર્વત્રિક ગણ યુ તો એ ડેશ શું થાય આમાં એ ડેશ ની આકૃતિ શું થશે તો એ સિવાય ની બનાવો બહારનો ભાગ બધો એ લેવાનો નથી એ લેવાનો નથી આ એ ડેશ ની આકૃતિ થઈ થઈ ગઈ બરાબર ચલો એ પ્રમાણે બી ડેશ ની બનાવી પછી બંનેનો શું લઈ લઈશું યોગ ગણ બરાબર આપણી આકૃતિ થઈ આ થઈ એ ડેશ અહીંયા બનાવીશું બી ડેશ ઓકે ચલો આ ગણ એ આ ગણ બી બરાબર એ આ બી આ સાર્વત્રિક ગણ ક્લિયર બરાબર સાર્વત્રિક ગણને આપણે યુ વડે દર્શાવીએ છીએ ચલો તો એ બી ડેશ એટલે કયો ભાગ થાય બી ડેશ એટલે આ બી જે છે ને એના સિવાયનો લેવાનો બહારનો બધો ભાગ આ બી આ છેદ ગણ લેવાનો નહીં બધો ભાગ આવશે બી લેવાનો આમાં આપણે એ નહીં લીધો આ કોઈ એ ભાગ આપણે લીધો નથી બરાબર આમાં
નથી ભાગ લેવાનો નથી આપણી આકૃતિ થઈ ગઈ બ્રેક હવે આ બંને આકૃતિનો યોગ ગણ કરો યોગ એટલે બધું જ બરાબર આ બંને આકૃતિનો યોગ ગણ લઈએ છે યોગ વચ્ચેનો ભાગ આવતો નથી બંને આકૃતિમાં કયો ભાગ નથી આવતો વચ્ચેનો ભાગ વચ્ચેનો ભાગ લેવાનો નહીં તો આ કોની આકૃતિ બનશે ડેશ યોગ બીડેશ તો ડેશ યોગ બીડેશ ની આકૃતિ જો આમ બનશે છેદ ગણ લેવાનો નથી બરાબર બંનેનો છેદ ગણ લેવાનો નથી આ આકૃતિ થઈ ગઈ ખાલી બંનેનો છેદ ગણ ના આવો જોઈએ બરાબર આ ભાગ આવતો નથી પાપોની આકૃતિ તૈયાર આ જે આકૃતિ બની બંને આકૃતિ સમાન થઈ ગઈ જો તમે આ રીતે પણ આ નિયમને ચકાસી શકો ઓકે વેન આકૃતિની મદદથી એટલે જો આ બંને તમોગુણના નિયમ આના બરાબર આ થાય એટલે આ બંનેની આકૃતિ સમાન આવી જો આઈ એ પ્રમાણે આના બરાબર આ થાય કે નહીં તો આ બંનેની આકૃતિ કેવી આવી સમાન આવી આ શોધવું હોય તો પહેલા એડેશ શોધ્યા બીડેશ શોધ્યા આ બંને આકૃતિનો યોગ ગણ લો તો કયો ભાગ નથી આવતો આ વચ્ચેનો ભાગ નથી આવતો બાકીનો બધો ભાગ આવી જાય યોગ એટલે બધું જ આ વચ્ચેનો ભાગ આવતો નથી આ બંને આકૃતિ સમાન થઈ ગઈ ત્રણ અને ચાર પરથી બરાબર ત્રણ અને ચાર પરથી માટે અહીંયા સામે લખી નાખો બરાબર આનો જવાબ સામે લખું છું કે સમીકરણ એક અને બે પરથી એક અને બે પરથી હવે એક અને બે પરથી શું થયું કોની કોની આકૃતિ સમાન આવી એ યોગ બી આખાનો ડેશ એ યોગ બી આખાનો ડેશ બરાબર બી ડેશ છે બી ડેશ થાય જો બંને આકૃતિ સમાન છે એ ડેશ છે બી ડેશ નંબરનો નિયમ જ છે અને સમીકરણ આ ત્રણ અને ચાર પરથી તો સમીકરણ ત્રણ અને ચાર પરથી ત્રણ અને ચાર પરથી તો આ ત્રણની આકૃતિ એ છે બીના ડેશની આકૃતિના એ ડેશ યો બી ડેશની આકૃતિ બંનેની સમાન છે તો એ છે બી આખાનો ડેશ બરાબર શું થાય એ ડેશ યો બી ડેશ આ કયા નિયમ છે આ દમોર્ગનના નિયમો છે બરાબર તમે આ રીતે પણ ચકાસી શકો વેન આકૃતિની મદદથી જો બરાબર આની ના આવડતી હોય તો આની આવડે છે કે નહીં આની જેવી હશે એવી આની આવશે કેમ કારણ કે બંને કેવા છે સમાન છે એ યોગ બી આખાનો ડેશ બરાબર એ ડેશ છે બી ડેશ થાય અને આની જેવી આકૃતિ હોય એવી જ આની હોય કારણ કે બંને સમાન છે કયો નિયમ દમોર્ગનના નિયમ પરથી ક્લિયર આટલું બરાબર એટલે આ ચારની વેન આકૃતિ દોરી આપણે ઓકે આ સમજવા માટે જો અલગ અલગ દોરીએ પછી બંનેનો યોગ ગણ લઈ લો આ સમજવા માટે એ ડેશ ની દોરી બી ડેશ ની દોરી આ બંનેનો છેદ ગણ એટલે બંનેમાં સમાન શું આવશે તો બંનેમાં સમાન ખાલી બહારનો ભાગ આવશે યાર આટલો ઓકે બરાબર એટલે આની આકૃતિ નાની આકૃતિ સમાન જ છે કારણ કે આ દમોર્ગનનો નિયમ છે જો આના બરાબર આ થાય એ આકૃતિ પરથી જો આપણે ચકાસું આ આકૃતિ ના આકૃતિ સરખી છે એટલે એ યોગ બી નો ડેશ બરાબર શું થાય એ ડેશ છેદ બી ડેશ અને આના બરાબર આ થાય દમોર્ગનનો નિયમ છે એટલે એ છેદ બી આખાના ડેશ ની આકૃતિ બરાબર કોની આકૃતિ આવી એ ડેશ યોગ બી ડેશ ની આકૃતિ આવી ક્લિયર આટલું બરાબર એટલે અહીંયા ખાસ ધ્યાન રાખ
दाखलो नंबर 6 જોઈએ શું કહે છે સમતલના તમામ ત્રિકોણના ગણને u તરીકે લો શું કહે છે સમતલના તમામ ત્રિકોણના ગણને u તરીકે લો એટલે સાર્વત્રિક ગણ તરીકે u લેશું u શું લેવાનું છે સમતલનો ત્રિકોણ છે એટલે આમ લખું છું u બરાબર x ત્યાં x a શું છે સમતલનો ત્રિકોણ છે બરાબર x ત્યાં x a સમતલનો ત્રિકોણ છે સાર્વત્રિક ગણ તરીકે સમતલનો ત્રિકોણ લેવાનું છે અને ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય તેવો ત્રિકોણનો ગણને શું લઉં a તો ગણ a શું લેવાનું છે ગણ a બરાબર ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય બરાબર x ત્યાં x a બરાબર જેનો ઓછામાં ઓછો ઓછામાં ઓછો એક ખૂણો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય 60 અંશથી ભિન્ન હોય તેવો ત્રિકોણનો ગણ અહીંયા આપેલું છે ને તેવા ત્રિકોણનો ગણ એને ગણ શું કીધું એ કહેવાનું છે તો આનો જે પૂરક ગણ છે એ શું થશે એ ડેશ પૂરક ગણ લખવાનું છે ફરી એકવાર જો સમતલના તમામ ત્રિકોણના ગણને u કહેવાનું છે એટલે મેં શું u શું કીધું x યા x એ સમતલનો ત્રિકોણ છે સમતલના ત્રિકોણને u કહેવાનું છે તમારે બરાબર પછી ગણ એ શું છે ગણ એને આપેલું છે જો ગણ એ શું છે x યા x એ જેનો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય એટલે 60 અંશ ના હોય જેનો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય એટલે ઓછામાં ઓછો એકનો મતલબ એક અથવા એકથી વધારે ખૂણા 60 ના હોય 60 થી ભિન્ન હોય એટલે 60 ના હોય બરાબર તેવા ત્રિકોણનો ગણને મેં શું કીધું એ કીધું તો આનો પૂરક ગણ શું થાય આનો પૂરક ગણ ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય એનો પૂરક ગણ શું થાય તો બધા જ ખૂણા 60 ના હોય 60 થી ભિન્ન હોય તો એનો પૂરક ગણ શું થાય 60 ના હોય 60 થી ભિન્ન એટલે 60 ના હોય એનો પૂરક ગણ શું થાય 60 હોય અને ઓછામાં ઓછો એક ખૂણો એટલે એનો પૂરક ગણ શું થાય બધા જ ખૂણા 60 ના હોય આનો પૂરક ગણ એ થશે અને ગણ શું આપેલો છે ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય ઓછામાં ઓછો એક ખૂણો એનો પૂરક ગણ શું થાય બધા જ ખૂણા અને 60 થી ભિન્ન હોય એટલે એનો પૂરક ગણ શું થાય 60 હોય 60 થી ભિન્ન 60 ના હોય એનો પૂરક ગણ થાય 60 તો ગણ આનો પૂરક ગણ શું થશે એ ડેશ બરાબર આનો પૂરક ગણ થશે એ ડેશ બરાબર x જ્યાં x a x જ્યાં x a ત્રિકોણના બધા જ ખૂણા 60 ના હોય ત્રિકોણના બધા જ ખૂણા કેવા હોય 60 અંશના હોય આ એનો પૂરક ગણ આવી ગયો ગણ એ એને આપેલો છે ગણ એ શું છે જેનો ઓછામાં ઓછો એક ખૂણો ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય મારે એનો પૂરક ગણ લેવાનો છે ઓછામાં ઓછો એક એટલે એક અથવા બે અથવા ત્રણ અથવા તેનો પૂરક ગણ શું થાય બધા જ કાં તો એક કાં તો બે કાં તો ત્રણ એનો પૂરક ગણ શું થાય બધા જ થઈ ગયા બધા અને 60 થી ભિન્ન હોય એનો પૂરક ગણ શું થાય 60 60 ના હોય બરાબર ઓછામાં ઓછો એકનો પૂરક ગણ શું થયો બધા જ અને 60 થી ભિન્ન એનો પૂરક ગણ શું થાય 60 ના હોય આ તમારો પૂરક ગણ ઈડે સાઈ ગણ એનો પૂરક ગણ ઈડે શું થાય x જ્યાં x એ ત્રિકોણના ઓછામાં ઓછો એક એનો પૂરક ગણ બધા 60 થી ભિન્ન એનો પૂરક ગણ 60 ના હોય તો આ કયો ત્રિકોણ થયો જેના બધા ખૂણા 60 હોય તે કયો ત્રિકોણ કહેવાય સમભુજ ત્રિકોણ એટલે સમતલમાં કયો ત્રિકોણ હશે સમબાજુ ત્રિકોણ હશે એટલે આને આમ લખાય એડેસ બરાબર લખવું હોય તો આમ લખી શકાય એડેસ એ સમભુજ ત્રિકોણનો ગણ છે કયો ત્રિકોણ થયો સમભુજ ત્રિકોણ નો ગણ છે આ લખો તો એ સાચું છે આ લખો તો એ સાચું છે એટલે આ તમારો ઈડેસ થઈ ગયો બધા જ ખૂણા 60 ના હોય બધા ખૂણા 60 ના હોય તેવો કયો ત્રિકોણ છે
જેના બધા ખૂણા 60 ના હોય, સમબાજુ ત્રિકોણ, એટલે આ સમબાજુ ત્રિકોણ થઈ ગયું બરાબર. આ ઘણ કયો હશે? સમભુજ ત્રિકોણનો ઘણ હશે, બધા ખૂણા 60 હોય. હવે ઓછામાં ઓછો એક ખૂણો 60 હોય એટલે કાં તો એક ખૂણો હોય, કાં તો બે ખૂણા હોય, કાં તો ત્રણેય ખૂણા હોય, એનો પૂરક અણુ થાય બધા જ ખૂણા 60 ના હોય. આમાં શું છે? ઓછામાં ઓછો એક ખૂણો 60 નો ના હોય. ગણ એ છે ઓછામાં ઓછો એક ખૂણો 60 નો ના હોય એમ કે છે, ભિન્ન હોય બરાબર. એનો પૂરક ગણ શું થાય? બધા જ ખૂણા 60 ના હોય, એ એનો પૂરક ગણ થઈ ગયો. આ બધા જ ખૂણા 60 ના હોય તો કયો ત્રિકોણ થાય? સમભુજ ત્રિકોણનો ગણ થાય. ઓકે, એટલે આ તમારો છઠ્ઠો દાખલો થયો, એડ્રેસ થઈ ગયો ને, ક્લિયર આટલો બરાબર. એટલે આ તમારો 1.5 નો પાંચમો અને છઠ્ઠો દાખલો જોયો, ક્લિયર આટલો બરાબર.